હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું ભાખરીમાંથી લાડુ. ભાખરીમાંથી લાડુ કેવી રીતે બનાવવાના અને કેટલી સામગ્રી જોશે તે તમને હું બતાવીશ. તેના માટે આપણે એક બાઉલ જાડો ઘઉંનો લોટ લેવાનો, અડધો બાઉલ આપણે ગોળ લેશું, અડધો બાઉલ આપણે ઘી લેશું, 2-3 ચમચી આપણે કાજુ લેશું, 2-3 ચમચી આપણે એલચી લેશું. તો હવે આપણે જોઈ લઈશું કે ભાખરીમાંથી લાડુ કેવી રીતે બનાવવાના. એક બાઉલ આ ઘઉંનો જાડો લોટ લીધેલો છે આપણે, જે ભાખરીનો લોટ આવે ને એ લીધેલો છે લાડુ બનાવવા માટે. આવે એક બાઉલ છે ઘઉંનો લોટ. પછી તમારે જેટલા બનાવવા હોય એ પ્રમાણે લોટ લેવાનો. હવે એમાં આપણે તેલનું મોણ નાખશું. આમાં તમારે ઘીનું નાખવું હોય તો ઘીનું નાખી શકીએ. આપણે મોણ થોડું આગળ પડતું નાખવાનું, આપણે કેમ કે મૂઠિયા કરીને તરવાના નથી, આપણે ભાખરી બનાવીને બનાવવાના છે એટલે આમાં થોડુંક મોણ આગળ પડતું જોઈએ. આપણે મોણ દઈ દીધું છે, હવે આપણે ભાખરીનો લોટ બાંધી લેશું. થોડો કઠણ રાખવાનો લોટ. આપણે કઠણ લોટ રાખશું ભાખરીનો. ભાખરીનો લોટ કેવો કઠણ હોય એવો કઠણ રાખવાનો, તો મસ્ત બનશે તમારા. આ લોટ આપણો બંધાઈ ગયો છે, હવે આપણે એમાંથી ભાખરી બનાવી લેશું. આ આપણે ભાખરીના લુવા બનાવી લીધા, હવે એને આપણે વણી લેશું. આપણે ભાખરી તાવડીમાં બનાવશું. આ તાવડી મેં ગરમ કરવા મૂકી દીધેલી છે ને હવે આપણે ભાખરી વણી લેશું. આવો લોટ બંધાવવો જોઈએ, વણતા વણતા ફાટી જવો જોઈએ. કડક એટલો બાંધવો જોઈએ લોટ ને આપણે વચ્ચે વચ્ચે આમ ખાડા કરી દેવાના એટલે ચડી જાય ભાખરી અંદર સુધી એમ. હવે એને આપણે શેકી લેશું. આ ભાખરી ચડશે ત્યાં સુધીમાં આપણે બીજી પણ બનાવી લેશું. હવે શેકાવા દેવાની એને, બહુ બરવી ન જોઈએ ભાખરી. બીજી બાજુ આપણે એવી રીતના શેકી લેશું. આ ભાખરી આવી ચડવા દેવાની. આ ચડી ગઈ છે આપણી ભાખરી ને બીજી આપણે એવી રીતના ચોળવી લેશું. એને આવી રીતના ભાંગતું જવાનું. આપણે આને મિક્સરમાં ભૂકો કરવાનો છે. જે તેલવાળું તરેલું ન ખાતા હોય ને એના માટે આ બેસ્ટ છે. આવી રીતના આપણે ભાખરી બનાવી લીધી છે ને નાના નાના એના ટુકડા કરી લીધેલા છે. હવે આપણે એને મિક્સરમાં ક્રશ કરી લેશું. આવો ભૂકો આપણે કરી દેવાનો. જો આપણે મુઠ્ઠીયા વાળીએ ને એવો જ મસ્ત ભૂકો થઈ જાય. ખાલી તરવાના નહીં કે કોઈને આપણે તરેલું ન ભાવતું એટલા માટે. આ એક બાઉલ આપણે ગોળ લીધેલો છે ને એક બાઉલ આપણે ઘી નાખશું એમાં. હવે એને આપણે ગરમ કરી લેશું. હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું ને આનો પાયો કરી લેશું ગોળ ઘીનો. બહુ નહીં કરવાનો, ગોળ પીગળે એટલો જ.
એને આમ હલાવતું રહેવાનું. આપણો ગોળ પીગળી ગયો છે, ગોળ પીગળે ને એટલું જ કરવાનું, નકર તમારો પાયો એકદમ થઈ જશે તો આ લાડવા છે ને ઘી છોડી દેશે, એકદમ કઠણ લાડવા થઈ જાય, પોચા નહીં થાય જેવા જોઈએ ને એવા આપણે. એટલે પાયો હંમેશા ધ્યાન રાખવાનું બનાવવામાં. ને ગોળ અમુક ચીકણો આવે છે એટલે પછી પાયો એકદમ કડક થઈ જાય. તો હવે આપણે આમાં રેડી દેશું એ. અને કહેવાય ભાખરીના લાડુ, સોળ સોમવારમાંય ખવાયા, ભાખરિયા સોમવાર રહેતા હોય ને એમાંય આ લાડુ બનાવીને તમે ખાઈ શકો. આમાં આપણે આ બધું ગોળ ઘી મિક્સ થઈ ગયું છે, હવે કાજુ નાખશું. તમારે લાડુ ન વારવા હોય તો આવું છૂટું ચૂરમુંય રાખી શકો તમે. અને આપણે મિક્સ કરી દઈશું. આપણે 3-4 એલચી નાખશું. એલચી આવી રીતના મેં ખાંડી લીધેલી છે એ એલચી નાખશું. હાથથી આવી રીતના મિક્સ કરી લેવાનું બધું. હવે આપણે આના લાડુ બનાવી લઈશું. આવી રીતના નાના નાના લાડુ બનાવી લઈશું. તૈયાર છે આપણા ભાખરીના લાડુ. આપણે ઉપરથી કોપરું નાખેલું છે.